વિદ્યાર્થી મિત્રો આ એક બીજો દાખલો છે જેની અંદર આપણે ભાગાકાર કર્યા વિના ચકાસવાનું છે કે એનું દશાંત સ્વરૂપ શાંત હશે કે અનંત હવે શાંત દશાંત સ્વરૂપ છે કે નહીં તે આપણને સિમ્પલી અહીંયા ડિવાઈડ કરીને ખ્યાલ આવી જાય જો અહીંયા બે અને પાંચ સિવાય કંઈ બી આવે તો શાંત નથી ઓકે તો અહીંયા બે ચોક આઠ બે દુ ચાર અને બે કે બે તો અહીંયા બે અને પાંચ સિવાય કંઈ બી આવે તો નથી તો અહીંયા બે છે યસ તો ફાઇન તો આનું દશાંત સ્વરૂપ જે છે તે શાંત છે ઓકે સત્તાના છેદમાં આઠ જે છે તે પી અને ક્યુના સ્વરૂપમાં છે ઓકે અહીંયા બે અને પાંચ આપણે બે એડ કર્યો હતો એમાં આપણે પાંચ એડ કરીશું ઓકે હવે અહીંયા આઠ બરાબર શું થયું તો બે ની ત્રણ ઘાત હવે ક્વેશ્ચન ની અંદર આપણે આપણે સત્તરના છેદમાં બેની આ ક્વેશ્ચન સત્તરના છેદમાં આઠ અને આઠ ની જગ્યાએ અમે લખ્યું બે ની ત્રણ ઘાત હવે અહીંયા બેની ત્રણ ઘાત છે હવે મારે પાંચ જોઈએ છે તો સૌથી પહેલાં હું પાંચની ઝીરો લખીશ રાઈટ પાંચની ઝીરો બરાબર એક અને એકથી મલ્ટિપ્લાય કરો તો આન્સર કોઈ ફરક પડતો નથી હવે બંનેની ઘાતાંક સરખી કરવી છે બેની ત્રણ ઘાત છે તો પાંચની ત્રણ કરવી છે કારણ કે ઘાતાંક સરખી હશે તો જ પાયાનો ગુણાકાર શક્ય બનશે જુઓ બેની ત્રણ ઘાત અને પાંચની ત્રણ ઘાત એવું હોય તો જ દસની ત્રણ ઘાત લખાય ત્યાં સુધી નહીં લખાય તો મારે બંનેનો પાયા બંનેની ઘાતાંક સરખી કરવી છે તો મારે જે પણ કરો તે ઉપર નીચે કરવાનું મેં તમને ગયા દાખલાની અંદર સમજાવ્યું કે ઉપર નીચે એક જ નંબરથી મલ્ટિપ્લાય કે ડિવાઇડ કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી તો અહીંયા પાંચની ત્રણ ગાતથી હું ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું અહીંયા આવશે સત્તર ગુણ્યા એકસો પચીસ એકસો પચીસ ક્યાં થઈ આવ્યું તો પાંચની ત્રણ ઘાત પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એકસો ને પચીસ નીચે બેની ત્રણ ઘાત પાંચની ત્રણ ઘાત હવે બંનેની ઘાત સરખી થઈ ગઈ એટલે એના પાયાનો ગુણાકાર દસની ત્રણ ઘાત દસની ત્રણ ઘાત એક હજાર હવે આગલા દાખલામાં પોઈન્ટ કટ કરેલા એમ કરવાના અહીંયા પોઈન્ટ છે એવું માની લેવાનું કશે નથી ત્યાંથી ત્રણ સ્ટેપ ડાબી બાજુ કસવાનું વન છે થ્રી એટલે આનો જવાબ થશે બે પોઈન્ટ એકસો અને જો તમે આને કેલ્ક્યુલેટરથી આન્સર મેળવતા તો પણ આ જાવ તો લેટ્સ વેરીફાય કે શું આન્સર આવે તો અહીંયા હું એકવીસ નો ભાગાકાર કરીશ સોરી અહીંયા હું સત્તરનો ભાગ કરીશ થી સત્તરનો ભાગાકાર કર્યા વિના આન્સર લાવ્યા દેટ ઇઝ ધી સ્પેશિયાલિટી ઓફ ધીસ મેથડ આ મેથડની ખાસિયત એ છે ઓકે નેક્સ્ટ પેજ ઉપર આવો બીજો દાખલો છે ધેટ યુ કેન ટ્રાય બાય યોર સેલ્ફ નહીં આવડે તો જ વિડીયોમાં જોજો ઓકે સૌથી પહેલા ચોસઠના સીટમાં ચારસો પંચાવન આપ્યું છે તો ઉપર અંશ ચોસઠ છેદ ચારસો પંચાવન છે ચારસો પંચાણું હું નાના ભાગ પાડીશ પાંચથી શરૂ કર્યું મેં મને મળી ગયા ઓકે તો આ દાખલો જ્યારે ટ્રાય કરવા આપો એન્ડ ધીસ વિલ બેનિફિટ યુ કારણ કે આની અંદર બે અને પાંચ સેવા ક્યાં આવ્યું હા સાત આવ્યું તે રાખો તો આનું દશન સ્વરૂપ અનંત છે અને અનંત હોય તો આપણે દાખલો ગણવાનો નથી અનંત હોય એણે કીધું છે કે સાત દસણ સ્વરૂપ હોય તો સાત દસણ સ્વરૂપ શોધો સાત દસણ સ્વરૂપ છે જ નહીં અનંત છે તો એ આપણે શોધવાની જરૂર નથી ઓકે તો આપણે આ દાખલો કરીએ સોળસો સોળસો ને નાનના નાના ભાગ પાડીએ તો બે થી થશે બે થી બે અને પાંચ આવ્યા તો ફાઈન બે અને પાંચ બે તો આગ બંધ કરીને લખી દેવાનું અનંત દસન સ્વરૂપ છે અહીંયા બે અને પાંચ આવ્યા તો ઇટ્સ ફાઇન હવે અહીંયા હું લખી દઈશ સ્ટેટમેન્ટ બધાય લખવાનું એન અને એમ અનુણ સંખ્યાઓ છે અને ટુ ટુ એન અને ફાઈવ રેસ ટુ એમના સ્વરૂપમાં છે એન્ડ ધેન અહીંયા લખી સોળસો ના ભાગ શું પડ્યા ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સિક્સ ટાઈમ ટુ અને ટુ ટાઈમ ફાઈવ હવે પંદર ના નીચે સોળસો ની જગ્યાએ હું આ લખી દઉં છું જે ભાગ પાડ્યા તે હવે અહીંયા મારે શું જોવાનું તો બે ની છ પાંચ ની બે બરાબર છે ઓકે હવે મારે શું કરવું છે તો બંનેની ઘાતાંક સરખી કરવી છે પાંચની બી છ કરવી છે જેની વધારે હોય તે ફોલો કરવાની આની છ છે તો આની વધારે દેવાની તો આને પાંચની ચારથી મલ્ટિપ્લાય કરવું પડે ઉપર છે તમે કરી દીધું પાંચની ચાર એટલે પાંચું પાસ એકસો પચીસ પંચા છસો પચીસ અને નીચે પાંચની છ થઈ ગયું કારણ કે પાંચની ચાર પાંચની બે વચ્ચે ગુણાકારનું ચાઇન સાઈન ઘાતાકનો સરવાળો ઓકે હવે દસની છ ઘાત હવે આનું ડિવિઝન આઈ થિંક તમને આવડે છે શું કરવાનું નાઇન થ્રી સેવન ફાઈવ કશે પોઈન્ટ નથી તો અહીંયા પોઈન્ટ માની લેવાનો અને પછી કેટલા સ્ટેપ ખસવાનું તો દસની છ ગાંચ એટલે છ સ્ટેપ આવી બાજુ વન છે થ્રી ફોર હવે ખસવાની જગ્યા નથી ફાઈવ ખસવાની જગ્યા નથી સિક્સ એટલે અહીંયા પોઈન્ટ લખાશે ને એના પહેલા ઝીરો એટલે ઝીરો પોઈન્ટ બે વાર ઝીરો નાઇન થ્રી સેવન ફાઈવ ધીસ ઇઝ વોટ ઇઝ માય આન્સર ઓકે લેટ્સ ગો નેક્સ્ટ ઓકે સી અહીંયા બીજું એક છે ઓગણત્રીસના છેદમાં ત્રણસો તેતાલીસ તો ત્રણસો તેતાલીસના પેલા નાના નાના ભાગ પાડીએ શરૂઆત જ સાતથી થઈ રાઈટ ત્રણસો તેતાલીસ ની શરૂઆત જ સાત થી થઈ ત્રણસો તેતાલીસ ઘનમૂળ થાય છે સાત રાઈટ તો ટુ ના શ્રેષ્ઠ એન અને સ્વરૂપમાં ન હોય તો તેનું દસાન સ્વરૂપ અનંત છે અને અનંત છે તો આપણે આગળ ગણવાની જરૂર નથી ઓકે અહીંયા એણે બહુ સારું કામ કર્યું છે શું કર્યું છે નીચે એણે આપી જ દીધું છે ભાગ પાડીને જે નાના નાના ભાગ અને આપણા નિયમ પ્રમાણે બે અને પાંચ સિવાય નીચે કંઈ જ ના હોવું જોઈએ નાના નાના ભાગ કરતા અહીંયા સાત છે એટલે આ દાખલો બી આગળ ગણાશે નહીં આનો દશાંશ સ્વરૂપ અનંત છે એટલે આપણે આને ગણી શકીએ નહીં આગળ ઓકે હવે અહીંયા આવી જઈએ આપણે પંદર પંદરના ભાગ પાડીશું તો અહીંયા બે અને પાંચ સિવાયનો ત્રણ આવી ગયો આ દાખલો પણ આગળ થશે નહીં આનું દશાંત સ્વરૂપ અનંત છે આ દાખલો આગળ થશે રાઈટ ઓકે સાન દશાંત સ્વરૂપ છે પચાસ બરાબર છે બે ની એક ઘાત પાંચની બે ઘાત પાંત્રીસ નીચે શું લખીએ બે ની એક પાંચ ની બે બંને પાંચની બે કરવીશ તો ઉપર નીચે બે ની એક બે ની થી ગુણાકાર કરી દઈએ રાઈટ તો અહીંયા થઈ ગયું પાંત્રીસના છેદમાં પાંચની બી બે અને બેની બી બે હવે પાંચ દુ દસ દસની બે અને ઉપર પાંત્રીસ દુ સિત્તેર બે પોઈન્ટ કાપવાના બે ઝીરો ઝીરો ઉડી જશે ને બે પોઈન્ટ કાપવાના એટલે સાત ભાગ્યા દસ ઝીરો ઝીરો ઉડા પછી ઝીરો ઝીરો રાઈટ અને અહીંયા પોઈન્ટ છે એવું માની લઉં ને એક સ્ટેપ કશું એટલે ઇટ વિલ બી ઝીરો પોઈન્ટ સેવન આઈ થિંક આ વિડીયોની અંદર તમને સમજ પડી રહી છે આ વિડીયોની અંદર આપણે ઘણા બધા દાખલા સોલ્વ કર્યા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલા સોલ્વ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો